ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે ઘણા દિવસ પછી પાછા મળી ગયા છીએ. કાલે ઘણા દિવસ પછી પૂનમનો વિડીયો કાલ મૂક્યો હતો, કારણ કે થોડુંક કામમાં હતી અને જૂનાગઢના વિડીયો તમારે આવતા હતા અને અમારે થોડુંક ઘરે પ્રસંગ હતો એટલા માટે વિડીયો નહોતી બનાવી શકતી. અને હવેથી રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ જાય અને તમને પણ એક ગુડ ન્યૂઝ દેવાની છે, ગુડ ન્યૂઝ દેવાની છે. તો સરપ્રાઈઝ છે તમારા માટે, તો વિડીયોમાં બિના રહેજો. આગળ જઈને તમને વાત કરું અને તો સારું, ચાલો વિડીયોમાં બિના રહ્યો. વિડીયો ગમે લાગશે અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શૈલેષ પણ આજે ઉઠી ગયા છે વહેલા, કારણ કે એને એક વિડીયો અપલોડ કરવાનો બાકી હતો, બનાવવાનો બાકી હતો. તો વહેલાના 6:30 જાગતા હતા, તેણે પોતાનો વિડીયો બનાવ્યો છે, બનાવીને અપલોડિંગમાં મૂકી દીધો છે. તો સારું, ચાલો એને એનું કામ કરી નાખ્યું છે અને હું નીચે જઈને મારું કામ પતાવીને આવી ગઈ છે. તો હવે આપણે અત્યારનું રેગ્યુલરનું કામ જે છે એ કરવાનું છે. અને છેલ્લે જાગી ગયા અને શિરાવવાનું બાકી છે અને 9 વાગી ગયા છે. તો ફટાફટ આપણે નીચે જઈએ, એને શિરાવવાનું આપી દઈએ અને પછી પાછા આપણે રેગ્યુલર મળીએ. અને આજે આપણે વાડી પણ જવાનું છે. અને હા, ઘણા કમેન્ટ એવી કરી હતી મને કાલે લાઈવમાં કે તમે તુલસીબેન પાલીતાણા ન ગમ્યું, તુલસીબેનને પાલીતાણાથી લઈ આવ્યા. તો હા, એવું જ હતું, ગમતું તો હતું પાલીતાણા, મમ્મીને ઘરે કોને ન ગમે. પણ એમાં એવું હતું, ઘરે થોડું કામ હતું ને અહીં અમારો પ્રસંગ હતો એટલા માટે આવવું પડે એમ હતું. એટલે જૂનાગઢથી એ લોકો આવ્યા એટલે તરત મને તેડી ગયા, કેમ કે અમારે થોડુંક અહીંયા કામ હતું. તો સારું, ચાલો એવી જ વાત હતી, બીજી કંઈ વાત નહોતી. જેવું તમે બધા સમજતા હતા એવું નથી, તો ખાલી અમારા ઘરે પ્રસંગ હતો ને એટલા માટે મને તેડી ગયા હતા. બાકી મને રોકાવા દેવામાં કોઈ દે ના નથી પાડતા, 10-15 દિવસ આરામથી રોકાવશું. તો આ વખતે થોડુંક કામ હતું એટલા માટે વહેલા તેડી ગયા હતા. તો હવે પછી પાછા જ્યારે જઈશું તે તમને પાછા પાલીતાણાની લાઈફ સ્ટાઈલ બતાવશું. તો સારું, ચાલો હવે પછી આપણે મળીએ પાછા. આ ભાઈનું હવે હું તમને બપોર પછી કહીશ. હજી એની ભાભી પાસે તેલ નખાવે છે. બોલો, હવે આપણે કીધું ને 1-2 દિવસ વિડીયો નહોતા આવ્યા, હું કામ નહોતા આવ્યા ને એ આ ભાઈના કારણે નહોતા આવ્યા. તો એ હવે તમને બપોર પછી કહીશું. એ ભાઈ અત્યારે જાય છે એનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ધોળા, એક ફ્રેન્ડ છે ત્યાં, એ પોસ્ટમેન છે. તો ત્યાં એ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા જાય છે. અને પછી ચાલો મળીએ. અને બા ખોવાઈ ગયા થાય, અત્યારે જડી ગયા છે, બરોબર છે. રોજ સવારે ક્યાંક બેહવા વહી જાય છે, પણ કહેતા ન જાય બેહવા જાવશું એમ, એટલે બરોબર છે. સારું, ચાલો મળીએ આગળ. ચિરાઈ લીધું છે કમ્પ્લેટ, મળીએ આગળ. તો વિડીયોમાં આપણે પાછા કન્ટિન્યુ થઈ ગયા છીએ. તો આજે આપણે બનાવવાનું છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાના શાક ને રોટલા. તો આજે નિકુલભાઈ ગયા છે, ધોળા ગયા છે, એનો આધાર કાર્ડ લિંક કરાવવા, જેમાં એનો નંબર નવેસર તો નાખવાનો હતો એટલા માટે ક્યાં ગયા છે, ધોળા ગયા છે. અને શૈલેષ ગામમાં આવી ગયા છે અને પપ્પા પણ વાડીએ ગયા છે. તો આજે આપણે રોટલા બનાવવાના છે અને લંચ ટાઈમ થઈ ગયો છે. તો આખા રીંગણાના શાક અને રોટલા બનાવવાના છે. તો સારું, ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. વિડીયોમાં બનાવી લો. નાખ્યું છે આજે નાના નાના રીંગણા લઈ લીધા છે અને આ એનો મસાલો બનાવી નાખ્યો છે. અને હવે આ બંનેને ભેગા કરીને પછી કુકરમાં નાખી દઈએ. તુલસી, મમ્મી તુલસી તુલસી કરે છે, કે છે લો આપણે જાય જોવા, કાંઈક રાયડું નાખે છે મમ્મી, એ કેસ કાંઈક આપો આપો કાંઈક કેસ, પણ હું આપો એ નથી ખબર. ઠીક, પાકીટ અંબાવાનું કહેશે, આપણે પાકીટ દેતા આવી, કદાચ કાંઈક વેચાવા આવ્યું છે, મમ્મી લેતા હશે. આપણે જાય તમને બતાવવા લો. ટેમ્પો આવ્યો છે બકાલાનો, એટલે લીધું મમ્મી હું છે રેખા કાકી બકાલો લ્યો છો. મમ્મી બકાલો લે છે, કીધા ઉમડ્યા કે વિડીયો ન ઉતારતી, વિડીયો ન ઉતારતી. એમાં હું પાંદો, હવે તો રેગ્યુલર તો રહ્યો, ઉતારતા તો એસ એ તો એ હું શાક મૂકું છું, રોટલા કરવાનું બાકી છે. એ મને એમ કહેશે કે હું રોટલા કરી નાખું છું, તમે શાક મૂકી દો. તો શાક મૂકી રહીશું, જો કુકર ચડાવી દીધું છે તો શાક હું કરીશ ને. આજે કદાચ ચૂલાના રોટલા મળશે, કેમ કે હું દાદા પાકે ગેસે કરી નાખું, ક્યારેક જ ચૂલા કરું છું. આજ મમ્મી કે હું ચૂલા રોટલા બનાવી નાખું મોટા મોટા, તમે કે બહુ નાના નાના બનાવો છો. આજ મમ્મી મમ્મી મમ્મીને ચૂલે બનાવવાથી ચૂલે રોટલા બનાવશે. તો મેં જો શાક તો મૂકી દીધો છે, બાકી થોડું થોડું કામ છે પતાવી દઈએ અને પછી મમ્મીના રોટલા જોવા જાય લઈ જઈશ તમને.
થોડીક વારમાં મમ્મી થોડું બકાલું લઈ લે એટલા માટે પછી લઈને પછી એનો ચૂલો જગવશે અને પછી રોટલાનો લોટ મહળશે પછી પાછા આપણે ભેગા થશું એટલા માટે થોડી વાર રહીને પાછા ભેગા થઈએ ત્યાં લગી મમ્મી એનું કામ કરી નાખે ને થોડોક એકાદો રોટલો કરી નાખે ને પછી જઈએ નકર પાછા ગુસ્સે થાય પાછી લઈને આવી કઈ એટલે પછી પાછું થોડુંક ધીમું થઈ જાય તો એ લઈને જવાય એટલે એ બકાલું એવું લઈ લે પછી પાછા આપણે મળીશું ચાલો મમ્મીએ તો ઘણું બધું બકાલું લઈ લીધું છે મને બતાવું કોબી લીધી પછી ફ્લાવર લીધું છે ટમાટર પણ લઈ લીધા છે બટેટા પણ લઈ લીધા છે મતલબ બે ત્રણ દિવસનું બકાલું લઈ લીધું મમ્મીએ એટલે મારે બજારમાં જવાની જરૂર નહીં પડે મને બજારમાં જવું બહુ આળસ આવે એટલે હું મમ્મીને જાજા પાકે મોકલું છું મમ્મી એમ કે બાયું આવી ગઈ પણ કોઈ બકાલું લેવાનું તો મારે ખૂટવું જ નહીં મેં કીધું નહીં જ ખૂટે બકાલું લેવા અને વસ્તુ લેવા મમ્મીને જ મોકલવા પડે કેમ કે અહીંયા છે ને બહુ બધા હોય અમુકને માથું ઓઢવાનું હોય અમુકને ઓળખતી હોય ન ઓળખતી હોય એવું થાય એટલા માટે મમ્મીને જાજા પાકે મોકલો હું ઘરકામ કરી નાખું મમ્મીને મોકલી દઉં વસ્તુ લેવા તમે જાઓ વસ્તુ લઈ લો તો મમ્મીએ બધું બકાલું લઈ લીધું છે તો આને આપણે ફ્રીજમાં મૂકી આવી ફ્રીજમાં મૂકીને પછી પાછા જઈએ એના રોટલા આગળ ચાલો અને હજી નિકુલભાઈ પણ આવ્યા નથી નિકુલભાઈને પણ કોલ કરીએ ક્યાં પહોંચ્યા છે તો એ જાય ને હમણાં આવી જવાના તો કહેતા હતા કલાક દોઢ કલાકમાં આવતો રહીશ પણ હજી આવ્યા નથી એટલે એના એટલા માટે આપણે એને ફોન પણ કરી દઈએ ક્યાં પહોંચ્યા એટલે રસોઈ થઈ જવા આવે હવે ત્યાં પહોંચી જાય ખરે હવે ચાલો ફટાફટ એને પણ ફોન કરી લઈએ ચૂલો અંદર ગયો થોડોક મમ્મી રોટલા કરવા મને કેટલા થયા બે થઈ ગયા ચૂલાના દેશી રોટલા ગુદાનું આટલું બની ગયું છે હો કોઈ નીકચ્યું હોય પણ અમારે બધા પહેલા ગુંદાના આટલું મમ્મીએ બનાવી નાખ્યું છે કે મમ્મી કોઈ ખાય કે ન ખાય બધા પહેલા અમારે ત્યાંથી હું ત્યારે કાળા કાળા આવ્યા તમે તમારાથી કેવા મસ્તીના ફૂલેલા મોટા મોટા રોટલા થયા મારા ઓડા મોટા રોટલા જ ન થાય મોટા જ કહેવાય મારે હતો તો ચાલો દેશી રોટલા બાજરાના નહીં મમ્મી ચૂલાના મમ્મી તમને ગેસ ના વધારે મીઠા લાગે કે ચૂલાના ગેસ ના ભાવ થાય ચૂલાના ધારા થાય એમ ને સુરત એક ચૂલો લઈ જાવ ને તો હવે આપણે ચાલો ગુંદાને શાક કરવાનું મમ્મી એક દી મને શીખવાડજો ને હું બનાવી નાખીશ હા લો આપણે ઓલા ગુંદા પડ્યા ને સાંજે શાક બનાવવાનું છે ગુંદાનું તમે શીખવાડજો હું બનાવીશ બરોબર ને હા શીખવાડશો ને પણ હાલો હાલો આપણે હાનનો પ્રોગ્રામ અત્યારથી ફિટ થઈ ગયો છે કે સાંજે ગુંદાને શાક કરવાનું છે રોટલા ને ગુંદાને શાક હાલો મમ્મીનો ત્રીજો ચોથો રોટલો સ્ટાર્ટ થઈ ગયો છે ચાલો તો આપણે શાક જોઈ લઈએ શાક જોઈ ને હવે પછી પાછા ખાવાનું બધાને આપી દઈએ હો ને મમ્મી લેતી જો હા લાવો લેજો કાયું છે મમ્મી ચલો ફ્રેન્ડ્સ તો આ બપોરના વાગી ગયા છે 4:30 થઈ ગયા છે અને અમે થોડું થોડું કામ કરવા માંગીએ છીએ જાગી ગયા થોડી વાર સૂઈ ગઈ હતી થાકી ગઈ હતી એટલે અને અમારા નિકુલભાઈ બપોરે થોડાક લેટ આવ્યા હતા તો જમવા નહોતા બેઠા તો એને જમવાનું બાકી હતું કે મને ભૂખ નથી લાગી કે હું નાસ્તો કરીને આવ્યો છું તો એ જમવા નહોતા બેઠા અને અત્યારમાં એને જમવું છે જો બધું કાઢી દીધું છે તો આ ફોન કરે છે તો ફટાફટ એને જમવાનું આપી દો અને આજે મમ્મી લાપસી ટેઠવા બનાવવાનું કહે છે તો અત્યારમાં અમારે લાપસી ટેઠવા બનાવવાના છે તો વિડીયોમાં બનાવી દો તો હમણાં હું તમને બતાવું અને મારા નિકુલભાઈ જોવા આવે એને અમારે બધું જોવે ટાઈમ ટુ ટાઈમ ક્યારેક ટાઈમ વગરનું જોવે અને જોવે બધી વસ્તુ એક 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 વીણી વીણીને દેવાની મસાલામાં તો કે ધાણા જીરું મીઠું ટમેટું લીંબુ
બધું વીણી વીણીને જોવે એમ જો, બધો પથારો કરીને કેટલું બેઠા જો, એક ખાય ને કેટલું બેઠા લે, ખાવા જોવે જ નહીં કે. નિકુલભાઈ હું નાસ્તો કર્યો તો કયો તો ખરા અમને, હું નાસ્તો કર્યો ત્યાં જઈને, હું નાસ્તો કર્યો, સમોસા સમોસા ને થમ્સઅપ જો આપણને મૂકીને, સમોસા ને થમ્સઅપ ખરા હતા, એકાદો બે ભાભી હાટ લેતો ન હોય, કાંઈ ન ઠરે, કે ઠરી જાય જો બાનું હારું છે, ઠરી જાય. અને હા ગુડ ન્યૂઝ, આજે હું હતું તમને એ વાત જણાવી દઉં, આમાં નાના દેર છે ને, બસ પણ હવે હું આટલું બધું ઓલું કરો છો, મારે વિડીયો કમ્પ્લીટ થઈ જાય ખમણ ગડી, ઠીક એનો કયો તાલ છે, મેં અગાઉ કહી દીધું છે સાન મને બેહો. તો એની ગુડ ન્યૂઝમાં એ હતું, તમે બધા વિચારતા હતા એવું નથી, ગુડ ન્યૂઝમાં એવું છે કે આમાં નિકુલભાઈ છે ને, આમાં નાના દેર લાડકા દેર, એની સગાઈ ફિક્સ થઈ ગઈ છે અને અમે રૂપિયોના લેવા છીએ, તો વરસ દિવસમાં વરઘોડો કાઢી લેવાનો છે અને વરાજો બનાવી દેવાનો છે. તો આમ કહું તો એની સગાઈ ફિક્સ કરી આવ્યા છીએ, એટલે એટલા માટે બે ત્રણ દિવસ આ બ્લોગ નહોતા આવતા, અને થોડુંક જોવા જવાનું આ છે તે છે બધી રીતિ રિવાજ પ્રમાણે બધું કરવાનું હતું, એટલા માટે થોડોક ટાઈમ નથી રહ્યો અને એના માટે વ્લોગ પણ નથી બનાવ્યો. જો તમને કમેન્ટ હશે તો હું ટ્રાય કરીશ કે તમને એકાદી ક્લિપ કે ફોટા એ બે જણાના તમને વિડીયો સહિત બતાવી દઈશ. તો સારું ચાલો આપણે પછી પાછા હજી વાડીએ જવાનું છે તો પછી મળીએ. ફ્રેન્ડ તો એક આજે નવું હોમવર્ક આવી ગયું છે જે અમારા અસ્તિબેને મને કરવા આપ્યું છે, એ છે અમારા માસીજીની છોકરી છે, તો એને હોમવર્કમાં જે પ્રયોગ પોથી આપી હતી તો પ્રયોગ પોથીમાં બધા પ્રયોગ કરવાના હતા, એનાથી થઈ શકે એમ નહોતા, એટલે કે મારાથી થતા નથી, મેં ઘણી ટ્રાય કરી છે તો એટલા માટે મારે કરવું પડ્યું છે. તો હું ચાલો તમને હું પ્રયોગ પણ બતાવું, જો એ પ્રયોગ પોથી લઈને બેઠી છું, કારુની તો કરું છું, અડધી કલાક થઈ ગઈ છે, ઘણા ખરા થઈ ગયા છે, થોડા ઘણા જ બાકી રહ્યા છે એક બે. તો કેટલા છે કુલ ખબર છે તમને, આમ કહું ને તો 24 પ્રયોગ છે, 24માંથી અડધા થઈ ગયા છે, ત્રણ ચાર જ બાકી છે, બે દિવસ તો એકદારી કરું છું કારણ કે બે દિવસ પહેલાં પણ થઈ ગઈ હતી, પણ થોડુંક અમારે મેં તમને કીધું એમાં દેરની સગાઈ હતી તો એટલા માટે કાંઈ થઈ શક્યું નહોતું, એટલે બે દિવસ તો વિચારીને થોડીક આઈ જાય રહેતી હતી, તો હવે થોડુંક ઘણું થઈ ગયું છે, થોડુંક જ બાકી રહ્યું છે. તો સારું ચાલો, જો આજે પ્રયોગ લઈને બેસી ગયા છે અને મેં તમને કમેન્ટ કરી હતી કે આપણે જઈશું વાડીએ, પણ આઈ એમ સોરી જવાનું નથી, કેમ કે થોડું કામ હતું અને મમ્મીને એને બહાર જવાનું અચાનક થઈ ગયું હતું, એટલા માટે વાડીએ નથી નહોતું જવાનું, કેન્સલ થયો હતો પ્રોગ્રામ. તો સારું ચાલો, તો હવે આપણે પ્રયોગ દોર નાખીએ અને તમને પણ પ્રયોગ દેખાડી દો, અને આજનો વિડીયો અહીં પૂરો કરીશું, વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કાલે આપણે ચોક્કસ વાડીએ જઈશું અને તમને પણ બતાવશું. તો સારું ચાલો, માસીની છોકરી હસ્તી છે ને, જેને તમે આ એને પ્રયોગ પોતી છે, આ બધા પ્રયોગ એને દોડ્યા છે, આ જોઈ લો તમે બરોબર છે, આ એના બધા પ્રયોગ છે, જોઈ લો આ બધા પ્રયોગ અહીં દોઈ રહ્યા છે બરોબર છે, બરોબર છે. જે તમે ઉત્તરાયણનો વિડીયો છે ને એમાં હસ્તી છે, અને કાલે એવું લાગે હસ્તીને તમને બતાવી દેશે. થેન્ક યુ, સારું ચાલો મળીએ. અને અપુનો બી એક વિડીયો છે આપણો પરિક્રમાનો છે, જે કાંઈ એ મારે ડિટેલ વિડીયો બનાવવાનો છે ને, તો એની માહિતી આપવા માટે એનો બનાવું છું, બેઠો છું, અને આનો વિડીયો પૂરો થાય એટલે પછી મને ચાલુ કરું. સારું ચાલો મળીએ કાલે, થેન્ક યુ.